वेलकम बैक। स्थानिक ચૂંટણીને લઈને ભાજપનો ઝંઝાવાતી પ્રચાર। કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બે સભા ગજવશે। અમરેલીમાં સ્મૃતિ ઈરાની જનસભાને સંબોધન કરશે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ ચાર જનસભાને સંબોધવાના છે। પરસોત્તમ રૂપાલા કચ્છ અને અમદાવાદમાં સભાઓ ગજવશે તો નીતિન પટેલ અમદાવાદમાં પ્રચાર કરશે। સીઆર પાટીલ ધોળકામાં જનસભાને સંબોધન કરશે। ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા છે અને અલગ અલગ જગ્યાઓએ તેઓ સભાને સંબોધન કરવાના છે। રૂપાલા કચ્છ અને અમદાવાદમાં સભા ગજવવાના છે, જ્યારે સીઆર પાટીલ ધોળકામાં જનસભાને સંબોધન કરશે। નીતિન પટેલ અમદાવાદમાં ચૂંટણી પ્રચાર કરવાના છે, ત્યારે સ્મૃતિ ઈરાની પણ જનસભાને સંબોધન કરવાના છે આજે। तो आ तरफ कांग्रेस पण पोताना प्रचार अभियान में लागी गई छे। अमित चावड़ा अमदावाद में रोड शो योजशे। अमदावाद ना अलग अलग विस्तारों में कांग्रेस तरफ थी आजे बाइक रैली करवामां आवशे। चूंटणी ने लईने कांग्रेस पण पूरजोश में प्रचार करी रही छे, त्यारे आजे अमित चावड़ा अलग अलग विस्तारों में बाइक रैली काढवाना छे। जामनगरमां होमगार्डना जवानों माटे पोस्टल बैलेटथी मतदान प्रक्रिया थई हती, जेने विरोध बाद रद्द करवामां आव्या छे। जेमां कांग्रेस सहितना अन्य पार्टीना उम्मेदवारो अने समर्थको द्वारा फेसिलिटी सेंटर न होवा छतां पण मतदान प्रक्रिया थता विरोध करायो हतो, जेने पगले समग्र घटनाने लईने हाई वोल्टेज ड्रामा बाद आ मामलो कलेक्टर कचेरीए पहोंच्यो हतो अने अंते कलेक्टरे आ प्रक्रियामां तमाम बेलेट पेपरथी थयेला मतदान रद्द कर्या छे। कांग्रेसनो आरोप हतो के भाजपना नेताओ साथे अधिकारीओनी मिलीभगतथी आ प्रकारनी बेलेट पेपरथी भाजपने फायदो करवा माटेनो कारसो रच्यो छे अने आ अंगे जवाबदारो सामे पगला लेवा तेमज एफआईआर करवानी पण मांगणी करी छे। आजे जामनगरमां एवुं बन्युं के त्रण अधिकारीओए एक मतदान मथक बनाव्युं, પછી ત્યાં વોટિંગ રાખ્યું, પોતાના હાથે સિક્કા માર્યા અને 80-85% મતદાન ભાજપની ફેવરમાં હાથે કરીને નાખી દીધું। જ્યારે આ મેટરની મેં કલેક્ટર સાહેબ આગળ વાત કરી તો કલેક્ટર સાહેબ એમ જ કીધું કે મને તો આવું કોઈ મતદાન છે એવી ખબર જ નથી। એમને તપાસ કરી, હકીકતે આ મતદાન કરી ન શકાય, મતદાન બૂથ બનાવી ન શકાય, કોઈ પણ અધિકારીને ખબર નથી। પણ ત્રણ અધિકારીએ મિલીભગત કરીને ભાજપના ખોળે બેસીને ભાજપને વાલા થવા માટે આખું એક બવંડર ઊભું કર્યું છે। અત્યારે કલેક્ટર સાહેબે અમને બોલાવ્યા છે, અમારા ઘર ચર્ચા કરી અને એને કબૂલ કર્યું છે કે આ બધું અલીગલી થયું છે, અમે આના પર એફઆઈઆર કરશું, અમની ધરપકડ કરશું, આ મત છે એને અમે સીલ કરી અને લોકરની અંદર રાખી દેશું અને આગળની કાર્યવાહી ખાતાકી જે કંઈ થતી હશે એ કરશું। અમારી માગણી છે કે આ અધિકારીઓ પર તાત્કાલિક અસરથી એફઆઈઆર થાય, એમની ધરપકડ થાય, એમને નોકરીમાંથી કાઢી મેળવવામાં આવે। આજે હોમગાર્ડના જવાનો માટે આપણે પોસ્ટલ બેલેટની વિતરણની કામગીરી કરવાનો હતો, એ જગ્યા ઉપર વિતરણની કામગીરી જે પ્રાથમિક રિપોર્ટ આવી છે એ પ્રમાણે વિતરણ જે થયા એ જગ્યા ઉપર એ લોકો મતદાન પણ કરીને અને બોક્સમાં નાખવાનું જતા હતા, પણ એ જેમ અમારને ખબર પડી આ બધી પ્રક્રિયાને આપણે રોકી દીધું। એ લોકોને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનું હોય છે અથવા જે જગ્યા ઉપર અમે મતદાન ફેસિલિટેશન સેન્ટર અમે ઊભું કરીએ છીએ એ જગ્યા ઉપર કરી શકાય છે, એ પોતાના ઓફિસમાં બેસીને એ લોકો મતદાન કરી શકે છે। એ બાબતને અમે સમજૂત કરીને અને જેટલા બેલેટ એ લોકોને ઇસ્યુ થયા હતા આ બધી બેલેટ અમે રદ કરીએ છીએ। રાજકોટ મહાનગરપાલિકા માટે સરકારી કર્મીઓનું મતદાન, 60 સરકારી કચેરીના 3000 કર્મીઓનું મતદાન, 6000 કર્મીઓને ચૂંટણીની કામગીરી સોંપાઈ છે। કુંડલિયા કોલેજમાં મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ છે। પોલીસ જવાનો ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં મતદાન કરશે। દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વધુ એક બફાટ। ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે વિવાદિત નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે પોલીસ તંત્ર અને કલેક્ટરને હું ખિસ્સામાં લઈને ફરું છું, પોલીસ કાર્યવાહી ન થતા બેફામ બન્યા મધુ શ્રીવાસ્તવ। સયાજીપુરા ખાતે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં તેમણે આ વિચિત્ર નિવેદન આપ્યું। પોલીસ તંત્ર કે કલેક્ટર ને બલેક્ટર ને તો છે ને ગજવામાં બેઠો છું, કોઈ ની તાકાત નથી ખોલર, એટલે હું આપણે એ કહેવા આવ્યો છું કે દેશ આઝાદ છે, આપણે બી આઝાદ છે ને આઝાદી તરીકે આપણે સર્વે ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી ચૂંટાઈ લઈએ।
तो मधु श्रीवास्तवना विवादित निवेदन बाद नायब मुख्यमंत्री नितिन पटेले निवेदन आप्यु। आ प्रकारनुं निवेदन योग्य नथी, कया कारणोसर तेमणे आ निवेदन आप्यु तेने लईने तपास करवामां आवशे। तेमणे साथे एम पण जणाव्युं के कायदानी अवगणना करवी योग्य नथी। तो नायब मुख्यमंत्री नितिन पटेले निवेदन आप्यु। तेमणे वडोदराना समा सावली रोड अने मांजलपुरमां चूंटणी सभाने संबोधी हती। आ दरमियान तेमणे कांग्रेस पर आकरा प्रहार कर्या। तेमणे कह्युं के कांग्रेसना 35 वर्षना शासनमां राज्यने अशांति ज मळी छे। कांग्रेस पर वोट बैंकनुं राजकारण रमवानो आक्षेप करता नितिन पटेले कह्युं के कांग्रेसे अमुक वर्गोने रिझवा माटे ज काम कर्युं छे। ઉત્તર ગુજરાત સમાજના અગ્રણી શ્રી ये शू बोलिया, क्या रेफरस में बोलिया, ये मारी पासे कोई माहिती नहीं। आ तो आपे कीधु इतला माटे हूँ जवाब आपू छू। हूँ स्पष्ट कहू छू के कोई पण व्यक्ति होय, ये कोईना विषय कोई पण उतरती कक्षानु हल्की कक्षानु बोली सके नहीं। अने भारतनो कायदो व्यवस्था वहीवटी तंत्र एनु दरेके सन्मान करवू जोईए, अने ना करे तो योग्य नथी। केन्द्रीय मंत्री और भाजपा स्टार प्रचारक स्मृति ईरानी राजकोट स्वामीनारायण चौक में सभा ने संबोधन करूं, जेमां कांग्रेस पर निशान साधता कहूं कि कांग्रेस की सरकार वक्त गुजरात ने घणो अन्याय थयो छे। तेमणे कांग्रेस पर स्टेच्यू ऑफ यूनिटी बांधकाम में रोड़ा नाखवानो पण आक्षेप कर्यो। पश्चिम बंगाळनी चूंटणी पहेला खूनी खेल खेलायो। मुर्शिदाबादमां मंत्री पर हुमलो करवामां आव्यो। ममता सरकारना मंत्री पर हुमलो करवामां आव्यो। मंत्री जाकीर हुसैन पर क्रूड बॉम्बथी हुमलो करायो। निमित रेलवे स्टेशन पासे मंत्रीना काफला पर हुमलो करायो। जाकीर हुसैन ने इजा पहोंचता तेमने हॉस्पिटल खसेड़वामां आव्या छे। पश्चिम बंगाळनी चूंटणी पहेला खूनी खेल खेलायो। मंत्री पर करायो क्रूड बॉम्बथी हुमलो। कोविड 19 ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એક જૂથ થઈને કરી શકે। વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે એ જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ। નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે। જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય। આ વિચારને આધારે નેટવર્ક 18 ના કેમ્પેઈન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે। કોરોના સામેની લડાઈમાં ભારત સારી રીતે આગળ વધી રહ્યું છે, જે ઉત્સાહ વધારનારું છે। પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે કોરોના હજુ ગયો નથી। તેની સામેની લડાઈમાં આપણે હથિયારો નથી મૂકી દેવાના, એટલે કે આપણે તેની સામે બેદરકાર ન બની। કોરોના સામે જીતનો એક જ મંત્ર છે, નિયમોનું ચુસ્ત પાલન। માસ્ક પહેરીએ, સતત હાથ ધોતા રહીએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ। નેટવર્ક 18 તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે કોરોના સામેની લડત ચાલુ છે, એટલે કે દવાઈની સાથે કડકાઈ પણ જરૂરી। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।